જે ટાંકી હશે તે ફાટી હોવી જોઈએ અથવા તો ડીકેજ થઈ હશે જે તણખા આગ લાગી એમાં પર એમ આવે છે કે બે વ્યક્તિ હતા એમાંથી એક વ્યક્તિની એક ત્રીસ વર્ષનો છોકરો છે નજીકના રાજપુર ગામનો એનું આ અકસ્માતમાં મોત થયું છે એનો મૃતદેહ પણ રોડ પર પડેલો હતો એ સાથે આ બા જે લજગરી છે એની નીચે એક અન્ય યુવક પણ ફસાયેલો હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે સ્થળ ઉપર કે લોકો સાથે અમારે વાત થઈ છે બ્લોરી લાઈવે ગ્રાઉન્ડ જીરો રિપોર્ટ પણ કર્યો એ પણ તમે અલગ વિડીયોમાં જોવા મળશે આ તસવીરમાં આ બસ છે ખાનગી બસ છે તે કવાટથી પ્રોદરાની દિશામાં આવતી વખત અકસ્માત સર્જાયો હતો અને આખી આખી બસ છે સળગીને ભસમ થઈ ગઈ છે અને પેસેન્જર્સ હતા છપ્પન સીટર બસ છે એમાં સાહીઠ ઉપરાંત પેસેન્જર હતા તમામ પેસેન્જર્સ આગની પ્રાથમિક માહિતી મળતા તેઓ તુરંત અંદરથી નીકળી પોતાના ગંતવ્ય સ્થાને ભાગી ગયા હતા જતા રહ્યા હતા ડ્રાઈવર અને કંડક્ટર પણ બસના તેઓ પણ અહીંથી ફરાર થઈ ગયા હતા લોકો ઉશ્કેરાયેલું ટોળું પણ એકત્રિત થયું હતું આગને બુજાવવા માટે લાયબંબો બોલાવવામાં આવ્યો હતો અને માંડ માંડ આગ કાબૂમાં પણ આવી હતી પરંતુ લજગરી સંપૂર્ણપણે રાખ થઈ હતી બે વ્યક્તિઓના શંકાસ્પદ જો આપણે બોલ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બે જરૂર દબાવશો